नमस्ते बाल मित्रों, धोरण 5 विषय गणित गम्मत। विद्यार्थी मित्रों, गणित गम्मत नो प्रकरण 2 आकार अने खूणा आपणे जोता हता। तो बाल मित्रों, आपणे आव्या हता पाठ्यपुस्तक मां पेज नंबर 31 पर प्रवृत्ति अंश घड़ियाळ बनावणी। सरी प्रवृत्ति आपेली छे विद्यार्थी मित्रों आपणने अंश घड़ियाळ बनावणी। तो विद्यार्थी मित्रों, चलो आपणे जोईए के अंश घड़ियाळ कई रीते बनाववानी छे। कागळ माथी एक वर्तुळ कापो। केवु वर्तुळ? तो जे आपणने अहीं चित्रमां देखाय छे तेवु एक वर्तुळ कापो। तेने अर्धी घड़ी वाळी दो। जे प्रमाणे आ रीते चित्रमां देखाय छे ए रीते घड़ी वाळी देवानी छे। तेने फरीथी चोथा भागमां घड़ी वाळी दो, एटले आ भाग बनी जशे। तेने फरीथी वाळो। હવે આ ચોથા ભાગને આપણે ફરીવાર વાળીએ એટલે આ રીતનો ભાગ છે એ આપણને જોવા મળશે। કાગળને ખોલો, તમને આવી રેખાઓ દેખાશે। શું કે છે? પછી તમે કાગળને ખોલો એટલે તમને આવી રેખાઓ દેખાશે, જે અહીં ટપકા ટપકા વાળી તૂટક રેખા આપેલી છે એ પ્રમાણેની તમારી જે ગળીઓ છે એ દેખાશે। હવે બતાવ્યા પ્રમાણે ઝીરો અંશ જો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કહું અંશ, તો ઝીરો ની ઉપર જે આ નાનું એવું ગોળ મીંડું કરેલું છે એને શું કહેવાય? ઝીરો। પછી 45 અંશ, તો 45 ની ઉપર જે નાનો એવો શૂન્ય દેખાય છે શું કહેવાય? અંશ કહેવાય, એને શું વંચાય? અંશ। હવે બતાવ્યા પ્રમાણે 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવો। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? અંશ કોને કહેવાય અને ક્યાં દર્શાવવાનો? સરસ, તેને એક જૂના કાર્ડ પર ચોટાડો। શું કે છે? કે હવે બતાવ્યા પ્રમાણે, જો અહીં ચિત્રમાં બતાવ્યા છે એ પ્રમાણે 0 અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવવાના છે। પછી તેને જૂના કાર્ડ પર ચોટાડી દેવાનો છે કાગળને। કેન્દ્રમાંથી એક કાંટો દોરો, જે પ્રમાણે અહીં દેખાય છે પ્રમાણે શું કે છે? કે કેન્દ્રમાંથી એક કાંટો દોરો। જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે। શું કે છે? કે જાડા કાગળમાંથી લાલ કાંટો, જે અહીં આપણને લાલ કાંટો દેખાય છે, તો આપણને એવું કે છે જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને તેને પિનથી કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે। હવે આ કેન્દ્રમાં વર્તુળનું છે આ કેન્દ્ર છે, એને એવી રીતે પિનથી લગાવવાના છે કાંટાને કે જેથી તે મુક્ત રીતે ફરી શકે। તમારી અંશ ઘડિયાળ તૈયાર છે। શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે તમારી અંશ ઘડિયાળ હવે તૈયાર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ છે એક પ્રકારની પ્રવૃત્તિ આપણને આપેલી હતી। ત્યાર પછી આગળ જોઈએ, અંશ ઘડિયાળના ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો। શું કે છે? કે અંશ ઘડિયાળનો ઉપયોગ કરી અને તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો। કાટકોણનું માપ, કાટકોણનું માપ કેટલું હોય વિદ્યાર્થી મિત્રો? 90 અંશ। તો લખો ખાલી જગ્યામાં 90 અંશ। છે તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા હશે? શું કે છે? કે તમે અનુમાન કરી શકો છો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા હશે? કાટકોણનો અડધો ભાગ, હવે કાટકોણનો અડધો ભાગ, કાટકોણ કેટલાનો હોય? 90 અંશનો, એનો અડધો ભાગ એટલે 90 ભાગ્યા કેટલા કરવાના? 2 કરવાના। તો વિદ્યાર્થી મિત્રો લખો 90 અંશ ભાગ્યા 2 છેદમાં 2 બરાબર 45 અંશ। તો કાટકોણનો અડધો ભાગ કેટલો હોય વિદ્યાર્થી મિત્રો? 45 અંશનો। કાટકોણનો ત્રીજો ભાગ, ત્રીજો ભાગ એટલે ભાગ્યા 3 કરવાના, તો કાટકોણ 90 અંશ, 90 અંશ છેદમાં 3 બરાબર 30 અંશ। કાટકોણનું બમણું, બમણું એટલે કે 2 ગણું। હવે બમણું કીધું હોય તો શું કરવાનું? આપણે ગુણાકાર કરવાનો। કાટકોણનું બમણું એટલે કે 90 અંશ ગુણ્યા 2, 90 ગુણ્યા 2 એટલે 180 અંશ। લખી નાખો વિદ્યાર્થી મિત્રો, નેવું અંશના ખૂણાને કાટકોણ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો, એ આપણે જયારે પ્રકરણ શરૂ કર્યું
ત્યારે જ મેં તમને થિયરીમાં લખાવી દીધેલો છે કે 90 અંશના માપના ખૂણાને કેવો ખૂણો કહેવાય, કાટકોણ કહેવાય. પાના નંબર 30 પરનો ખૂણો માપો જ્યાંથી કુટીએ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ. એક ખૂણાનું માપ, હવે એક ખૂણાનું માપ કેટલા અંશ છે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો? નહીં, સરસ. તો લખો એક ખૂણાનું માપ છે 30 અંશ. સરસ, ચલો લખાઈ ગયું હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 32 પર પણ આપણને કાગળના વિમાનના ખૂણાની એક પ્રવૃત્તિ આપેલી છે, જે પ્રવૃત્તિ તમારે વાંચવાની છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે આગળ જોઈએ. પેજ નંબર 33 પર યોગ સાથે ખૂણા શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? યોગ સાથેના ખૂણા. રહમત યોગ કરે છે. નીચે અલગ અલગ આસનના ચિત્રો દર્શાવ્યા છે જે તે દરરોજ કરે છે. શું કે છે કે રહમત નામનો એક છોકરો છે જે યોગ કરે છે અને પોતાના આસનના ચિત્રો છે એ અહીં દર્શાવેલા છે અને તે આસન દરરોજ કરે છે. તો જુઓ એના પેટ અને પગની વચ્ચે જે ખૂણો રચાય છે કેવો ખૂણો છે? તો લખો ત્યાં કાટકોણ. કાટ ખૂણો નથી લખવાનો તમારે, ત્યાં તમારે લખવાનું છે કાટકોણ. ત્યાર પછી એના જે છાતીનો ભાગ અને પગની વચ્ચે ખૂણો રચાય છે, અહીં હાથ અને પગની વચ્ચે ખૂણો રચાય છે, બંને ખૂણા કેવા છે? તો કે કાટખૂણાથી નાના. તો વિદ્યાર્થી મિત્રો લખો એમાં કાટખૂણાથી નાના. ત્યાર પછી બાળ મિત્રો અહીં ખૂણા રચાય છે હાથ વચ્ચે, કોણીનો જે ભાગ હોય એની ઉપરના ભાગમાં ખૂણો રચાય છે. અહીંયા પગનો પંજો અને જે આ ઘૂંટીનો ભાગ હોય ત્યાં ખૂણો રચાય છે અને અહીં ગોઠણની નીચેના ભાગમાં ખૂણો રચાય છે. તો આ ત્રણે ત્રણ ખૂણા છે કેવા છે વિદ્યાર્થી મિત્રો? સરસ, કાટકોણથી મોટા છે. તો લખો એમાં કાટકોણથી મોટો. સરસ, ચલો લખાઈ ગયો. હવે એક ખૂણો રચાય છે જમીન સાથેનો ભાગ અને એના પેટ સાથેનો ભાગ છે ત્યાં. તો એ કેવો ખૂણો રચાય છે જુઓ તો વિદ્યાર્થી મિત્રો? સરસ, કેવો કહેવાય એને? કાટખૂણાથી નાનો. તો લખો વિદ્યાર્થી મિત્રો ત્યાં કાટખૂણાથી નાનો. જ્યારે આસન કરતા હોઈએ ત્યારે શરીરના અંગો સાથે બનતા ખૂણા માપો. હવે એ વિદ્યાર્થી મિત્રો ડી ની રમત આપેલી છે. આ છે એને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ડી કીધો છે. શું કીધું છે? ડી. તમે તમારા મિત્રો સાથે ડી ની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો, તમારો મિત્ર તે ખૂણાના માપનું અનુમાન કરશે, પછી તમે તમારા ડી નો ઉપયોગ કરી તેનું માપ મેળવો. તમે મેળવેલ માપ અને તમારા મિત્રે અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો. જે તમારા મિત્રના ગુણ હશે, જેના ગુણ સૌથી ઓછા હશે, તે રમતનો વિજેતા હશે. શું કે છે વિદ્યાર્થી મિત્રો? કે ડી ની રમત રમો એટલે તમે કોઈ ખૂણો દોરો અને તમારા મિત્ર છે તેને તે ખૂણાના માપનું અનુમાન કરવાનું કહો અને પછી ડી એટલે કે કોણ માપકનો ઉપયોગ કરી અને તેનું સાચું માપ મેળવો. પછી અનુમાન કરેલા માપ અને હકીકતનો જે સાચું માપ છે એ બંને વચ્ચેનો તફાવત મેળવો. પછી કોના ગુણ સૌથી ઓછા છે તે જુઓ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા હશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સરસ, તો ચાલો આપણે પણ એક એવી રમત રમીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં જુઓ, અહીં મેં ત્રણ ખૂણા દોરેલા છે, દેખાય છે તમને? એમાં પહેલા આપણે અનુમાનનું માપ લખવાનું, પછી સાચું માપ લખવાનું અને પછી એના ગુણ લખવાના. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? સરસ, તો જુઓ તો અનુમાન. હવે હું આનું અનુમાન કરું છું, આ કાટકોણ છે એટલે અનુમાન લગાવું કે કેટલા અંશનો હશે? 90 અંશનો હશે. હવે વિદ્યાર્થી મિત્રો હું એ જ ખૂણાને કોણ માપકની મદદથી માપું છું. જુઓ જો તમે, તો જુઓ તો છે 90 અંશ,
સરસ, તો એનું માપ પણ સાચું કેવું છે? 90 ઇંચ. એટલે આને કેટલા ગુણ મળે છે? હવે આપણે ગુણ એ પ્રમાણે મૂકવાના છે. કઈ પ્રમાણે મૂકવા છે? જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા ગણાશે. એટલે આને હું ગુણ આપું છું 50 માર્ક્સ ની રાખી, એટલે આને હું ગુણ આપી દઉં છું 1 ગુણ. અને મળી ગયો, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, 1 ગુણ મળ્યો. ત્યાર પછી બીજું છે, તો હું અનુમાન લગાવું છું કે એ 80 અંશ નો હશે, અને આમાં અનુમાન લગાવું છું કે એ 115 અંશ નો હશે. હવે જોઈએ આપણે એ બંને ખૂણા માપીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કેટલા અંશ નો છે? સરસ, કેટલા અંશ નો? 70 અંશ નો છે. તો આને કેટલા ગુણ મળે? સરસ, કેટલા ગુણ મળશે? બંને વચ્ચેનો તફાવત છે એટલે આ 10 ગુણ મળશે, કારણ કે એને 10, અને આને આપણે બંને વચ્ચેનો તફાવત 0 છે તો આપણે એને 0 ગુણ આપીએ. બંને વચ્ચેનો તફાવત છે એટલા ગુણ એને મળે. ત્યાર પછી અનુમાન કર્યું છે 115. હવે હું એનું માપ લઉં છું. જુઓ કેટલાનો છે એ? સરસ, કેટલાનો? 120 અંશ નો છે. તો આ બંને નો તફાવત છે 5, તો આને 5 ગુણ મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી ઓછા ગુણ કોને મળ્યા? તો કે પહેલા નંબર છે જેને 90 અંશ નો ખૂણો નું અનુમાન લગાવ્યું હતું, અને એ ખરેખર છે પણ 90 અંશ નો ખૂણો, તો એને 0 માર્ક્સ મળ્યા. તો એને સૌથી વધારે ઓછા ગુણ મળેલા, સોરી, સૌથી ઓછા ગુણ મળેલા છે એટલે એ રમતનો વિજેતા ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે આપણે આપણું કોષ્ટક લખી નાખીએ. સરસ, તો ચાલો પેલા તો ખૂણો દોરવાનો છે. તો હું વિદ્યાર્થી મિત્રો અહીં પેલા આપણે કયો ખૂણો દોર્યો? કાટકોણ. તો લખો એમાં કાટકોણ. ત્યાર પછી લખો લઘુકોણ, અને ત્યાર પછી લખો ગુરુકોણ. અનુમાન, હવે પહેલા ખૂણામાં આપણે અનુમાન 90 નું હતું, માપ પણ 90 નું હતું, અને ગુણ હતા 0. તો અનુમાનમાં લખો 90 અંશ, માપમાં લખો 90 અંશ, અને ગુણ લખો 0. ત્યાર પછી બીજામાં અનુમાન 80 અંશ, માપ 70 અંશ, અને ગુણ 10. તો લખો લઘુકોણમાં અનુમાન 80 અંશ, માપ 70 અંશ, અને ગુણ 10. અને ત્યાર પછી ગુરુકોણમાં 115 અંશ અનુમાન હતું, 120 અંશ માપ હતું, અને ગુણ એના હતા 5. તો લખો એમાં 115 અંશ, 120 અંશ, અને ગુણ એના 5. સરસ, ચાલો લખાઈ ગયો. આ ડી તમને તમારી કંપાસ વેટિંગમાં મળશે. મારી કલગીનો ખૂણો માપો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આ ડી છે એ તમને ક્યાં જોવા મળશે? તમારી કંપાસ પેટીમાં, જે મેં અહીં અત્યારે તમને બતાવેલું હતું કે આનાથી આપણે ખૂણાનું માપ શોધવાનું હોય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો તમે પણ આવું કોણ માપક છે તમારી કંપાસ પેટીમાં જોયેલું હશે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને શીખવાડું છું ખૂણા દોરતા શીખવાડું છું. શું શીખવાડું છું? ખૂણા દોરતા. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શીખીએ ખૂણા દોરતા. તો પાઠ્યપુસ્તક બંધ કરી દઈએ. હું બુકમાં ખૂણા દોરતા શીખવાડું છું એ પ્રમાણે તમારે ખૂણા દોરવાના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે મારે એક પેન્સિલ, કોણ માપક અને એક સ્કેલની જરૂર પડે છે. તો જોઈએ આપણે, પહેલા આપણે ખૂણો દોરીએ છીએ. તો કેટલા અંશ નો ખૂણો દોરું વિદ્યાર્થી મિત્રો? પહેલો ખૂણો તમે તમને કીધું એ કે 90 અંશ નો બતાવું, બરાબર? એક કાટકોણ દોરીને બતાવું, એક લઘુકોણ અને એક ગુરુકોણ. તો પહેલા આવી રીતે તમને કીધું હોય કે 90 અંશના માપનો ખૂણો દોરો, તો તમારે 90 અંશ લખેલું હોય પછી ખૂણો દોરવાનો હોય તો તમારે શું કરવાનું કે ઉપર 4-5 લીટી છોડી અને આવી રીતે લીટી ઉપર એક રેખા દોરી દેવાની, આવી રીતે લીટી ઉપર જ દોરવાની, આવી રીતે કિરણ દોરી દેવાની, બરાબર?
હવે શું કરવાનું, હવે 90 અંશ નો દોરવાનો છે. તો હવે આવી રીતે દોરાઈ જાય પછી તમારે શું કરવાનું, એક કોણ માપક લેવાનું જે આ તમારી કંપાસ પેટીમાં હોય છે. એ આ કોણ માપક લઈ અને આવી રીતે એને આજે આપણે બિંદુ દર્શાવ્યું હોય જ્યાંથી આપણે રેખા દોરી હોય એ બિંદુ ઉપર રાખવાનું. પછી જ્યાં 90 અંશ થતા હોય અહીંયા 90 જો 10 20 30 40 50 60 70 80 અને 90. તો આ 90 ની આ બાજુનો ભાગ છે એ કેવો હોય વિદ્યાર્થી મિત્રો, 90 ની અંદરનો ભાગ છે એ કેવો હોય, લઘુ કોણનો હોય, એટલે કે કાટકોણથી નાનો હોય. આમાં 90 અંશ તો અહીંયા દર્શાવી દો, અહીંયા ખાલી ટપકું કરી દો. પછી શું કરવાનું, તો કે સ્કેલની મદદથી એ બંને ટપકાને આવી રીતે જોડી દેવાના અને અહીંયા એરો કરી દેવાનો અને અહીંયા દર્શાવી દેવાનો 90 અંશ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજો દોરતા શીખવાડું તમને 65 અંશનો. તો 65 અંશનો ખૂણો દોરવા માટે પણ એવી જ રીતે કરવાનું. પહેલા શું કરવાનું, તો કે સ્કેલની મદદથી આવી રીતે લીટી દોરી લેવાની, પછી અહીંયા કિરણ દોરી અને અહીંયા એક બિંદુ કરી દેવાનું. પછી એ બિંદુ ઉપર આપણે આપણો આ જે વચ્ચેનો લીટો છે એ આ બિંદુ ઉપર આવી રીતે ગોઠવી દેવાનું. પછી જોવાનું 65 અંશનો દોરવાનો છે તો 10 20 30 40 50 60 70 80. હવે વિદ્યાર્થી મિત્ર તમને સવાલ ઉભો થશે કે આમાં તો કે 65 છે નહીં, તો 65 કઈ બે જીરો વાળી સંખ્યાની વચ્ચે 65 આવે, તો કે 60 અને 70 ની વચ્ચે જે મોટો લીટો હોય એનો હોય 65 નો હોય. તો અહીંયા બિંદુ કરી દેવાનું, પછી સ્કેલની મદદથી એને જોડી દેવાનું, અહીંયા ખૂણો દર્શાવી દેવાનો 65 અંશ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે તમને હું શીખવાડું છું 140 અંશનો ખૂણો દોરતા. કેટલાનો, 140 અંશનો. પણ તો એમાં પણ એ જ રીતે કરવાનું કે સ્કેલથી પેલા આવી રીતે લીટી દર્શાવી દોરી દેવાની, સોરી, પછી અહીંયા રાખવાનું, પછી અહીંયા કોણ માપક રાખવાનું. હવે 140 અંશ, તો અહીંયા હોય તો 90 અંશ, પછી 190, પછી 100, 110, 120, 130 અને 140 અંશ અહીંયા છે. તો ને આવી રીતે બિંદુ દર્શાવ્યું અને આ શું કરવાનું, બંનેને જોડી દેવાનું. આ ખૂણો રચાય એ કેટલાનો છે, તો કે 140 અંશનો બને. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે છે. આ કેવો કહેવાય, આને કાટકોણ કહેવાય. હવે આને લઘુકોણ, તો કાટકોણ હોય તો અહીંયાથી આમ સીધો લીટો હોય, જ્યારે આ સીધા લીટાની અંદર છે એટલે કેવા હોય, આને લઘુકોણ કહેવાય. ત્યાર પછી આમાં, તો અહીંયા કાટકોણ હોય તો આ સીધો લીટો આવી રીતે એલ હોય એટલે કાટકોણ, આ એની બહાર છે એટલે એને ગુરુકોણ કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. 90 અંશ કરતા નાનું માપ હોય તો લઘુકોણ, 90 અંશ કરતા મોટું માપ હોય તો ગુરુકોણ, અને બરાબર 90 અંશ માપ હોય તો એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, કાટકોણ કહેવાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો, કોને લઘુકોણ કહેવાય, કોને ગુરુકોણ કહેવાય અને કોને કાટકોણ કહેવાય. એ સરસ ખૂણા દોરતા આવડશે. આપેલા માપ ઉપરથી ખૂણા દોરવાનું પણ પૂછાય અને આપેલા ખૂણા ઉપરથી એનું માપ, એટલે કે આપેલા ખૂણાઓને માપ માપો અને એનો સાચો જવાબ લખો. એટલે કે ખૂણા દોરેલા આપેલા હોય એને આપણે કોણ માપકથી માપી અને કેટલા અંશનો ખૂણો છે એ આપણે કહેવાનું હોય છે. તો એવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો તમને ખૂણાઓ પૂછાઈ શકે છે. તો ખૂણા દોરતા આવડી જશે વિદ્યાર્થી મિત્રો. સરસ, તો આજનો આપણો લેક્ચર અને આપણું આ પ્રકરણ 2 છે એ અહીં પૂર્ણ થાય છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ આપણે આગળ નવા પ્રકરણની શરૂઆત કરીશું.